નૈનાબેન દર્શન ઠક્કર આજ તક ચેનલથી બોલું છું. હા જી દર્શનભાઈ બોલો, કેમ છો? બસ ફાઇન બેન. અચ્છા એક સવાલ હતો મારે. આજે જે જામનગરમાં જે બનાવ બન્યો છે, જે ભારતીય જનતા પાર્ટીના ત્રણ મહિલા જે કહી શકાય પ્રતિનિધિઓ એમના વચ્ચે એક આજે એક વિડીયો વાયરલ થયો છે અને ખૂબ મોટી એક બનાવ બન્યો છે, તે બધું તમે શું કહેશો બેન? પહેલી વાત તો એ કે મને પૂરેપૂરી હજી એક્ઝેક્ટ મેટર શું બની તે વાતની માહિતી નથી. એક તરફી જે ખાલી એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ ચપ્પલ બાબતે હતી, પણ બીજા બે લોકોના કોઈ સ્ટેટમેન્ટ નથી, એટલે એની ઉપરથી કઈ એક તરફી તો નિર્ણય ના લઈ શકાય કે મેટર એક્ઝેક્ટલી શું હતી. પણ આ મુદ્દો છે એ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે અને આપ કોંગ્રેસમાં પણ પ્રદેશ, એટલે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એટલે બહુ શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ હવે એવું લાગે છે કે એ શિસ્તના દિવસે ને દિવસે હવે ભંગ થતો જાય છે. એમના કાર્યકર્તાઓ જોયા ક્યાંય જોયા વગર હવે રોડ ઉપર આવીને ડખા કરતા થઈ ગયા છે. અને એક તરફી એવું પણ કહી શકાય કે ભાઈ આમાં કદાચ શું કહેવાય પોતાની સત્તાની લડત માટે પણ કહી શકાય. પણ મહિલા પ્રતિનિધિ કે જનપ્રતિનિધિ કહી શકાય અને આ આ રીતે એક જાહેર કાર્યક્રમ અને પણ મહાનગરપાલિકાનો કાર્યક્રમ હોય ત્યારે આ રીતનો બનાવ છે એ કઈ તમે કઈ દ્રષ્ટિએથી જોઈ રહ્યા છો? મારા ખ્યાલથી વ્યાજબી ના કહેવાય, પ્રોબ્લેમ હોઈ શકે. પક્ષ છે આવડે મોટો, એમાં બધાના વિચારો કે મંતવ્યો અલગ અલગ હોઈ શકે, પણ રોડ ઉપર આટલી બધી જનમેદનીની સામે કોઈ સ્ટંટ ક્રિએટ કરવા એટલે ઈ પક્ષ માટે શરમજનક જ કહેવાય. એક સમય હતો કે આપ કોંગ્રેસ માટે ચૂંટણી સમયે પ્રચાર કરતા હતા અને તમારા પરિવારના એક સભ્ય કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં હતા, તો એ મુદ્દે તમે શું કહેશો? એટલે આની પેલા પણ તમને ખ્યાલ છે કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ માટે હંમેશા મેં કામ કર્યું છે. જામનગર હતી, જિલ્લા પ્રમુખ હતી, ત્યારે મેં પક્ષ માટે કામગીરી કરી છે. તમને પણ ખબર છે કે મેં દાવેદારી કરી હતી પણ બિપિન્દ્રસિંહને આવી હતી કે અમે એક સેકન્ડ પણ એવું મનમાં વિચાર્યા વગર કે ભાઈ મને નથી આવી કે સો એન સો વિચાર્યા વગર પૂરા દિલથી પક્ષ માટે કામ કર્યું છે. અને અત્યારે હવે જયારે મને રાજકોટ જિલ્લામાં જવાબદારી સોંપી છે ત્યારે પણ હું પૂરા દિલથી પક્ષ માટે કામ કરી રહી છું, પણ હજી સુધી મેં મારા પક્ષને કઈ નુકસાની થાય કે એમને પ્રોબ્લેમ થાય કે એવા મેં હજી સુધી કોઈ કામ નથી કર્યું. કારણ કે જયારે તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય ત્યારે પક્ષમાં તમારી સાથે ઘણા પરિવારના લોકો જોડાયેલા હોય છે, તો ક્યાંક ને ક્યાંક થઈ શકે, પોસિબલ છે, આવડો મોટો પક્ષ છે, ક્યાંક ને ક્યાંક ખટરાક થઈ શકે, પણ એને માટે એને રોડ ઉપર લઈ આવીને ક્રિએટ કરવું મોટો સીન આઈ ડોન્ટ થિંક કે દેટ ઇઝ રિલાયબલ ફોર એની પોલિટિકલ પાર્ટી. જામનગરની જનતા માટે આ મુદ્દો છે જે રાજકીય મુદ્દો ને જે જાહેર ચર્ચાનો મુદ્દો, અત્યારે તો આ એક નેશનલ ઇસ્યુ થઈ ગયો, એવડો મોટો મુદ્દો થઈ ચુક્યો છે, મીડિયાના તમામ મીડિયાઓનું ધ્યાન આ મુદ્દા ઉપર જ છે, ત્યારે જામનગરની જનતાને આ મુદ્દા ઉપર કેટલું નુકસાન થઈ શકે એવું છે? પણ જો બે નેતા અંદર અંદર જ લડાઈ કરતા હોય તો મને એવું નથી લાગતું કે આમાં જામનગરની જનતા માટે કોઈ વિચાર કરતું હશે. એવું લાગે છે કે અંદર અંદર ની લડાઈ છે ને એ અસ્તિત્વ માટેની લડાઈ છે, તો એમાં પક્ષ માટે કે પછી આમ જનતા માટે કઈ વિચારવાનો કોઈને ક્યાંય સમય જ ના હોય, કારણ કે એકબીજાને ક્યાં પછાડી નાખો એને જ હંમેશા પ્રાધાન્ય આપવામાં આવતું હોય. તો મને એવું લાગે છે કે આનાથી પોતાને તો નુકસાની થશે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ જામનગરની જનતાને વધારે નુકસાની થશે, કારણ કે જયારે કોઈ પક્ષમાંથી કોઈ રજૂઆત લઈને જશે તો ડેફિનેટલી એનું સાંભળવામાં નહીં આવે. નૈનાબેન આપણે ગુજરાત તક સાથે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર બેન. ધન્યવાદ.